ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું ઓરસ કિચનમાં. આજે આપણે બનાવશું બેસન પાલક. તો બેસન પાલક બનાવવા માટે આપણે પાલક લીધી છે 250 ગ્રામ, એને આપણે આ રીતે કાપી લીધી છે. અને 1 કપ જેટલો આપણે બેસન લીધું છે, ચણાનો લોટ, અને 2 મોટી ડુંગળી આપણે આ રીતે કાપીને લીધી છે, અને 2 ટમેટાં. અને મસાલામાં આપણે જીરું લીધું છે 1/2 ચમચી, અને આ લાલ મરચાં આપણે કટકા કરીને લીધા છે વઘાર માટે, અને લીલા મરચાં લીધા છે થોડાક, અને થોડુંક આપણે લસણ લીધું છે આ રીતે કાપીને, થોડોક આપણે લીમડાના પાનને આ રીતે ટુકડા કરીને લીધા છે. મીઠું જો હોય સ્વાદ પ્રમાણે 1 ચમચી ધાણા જીરું લીધું છે, હળદર અને લાલ મરચું 1/2 ચમચી જેટલું, તેલ જો હોય આપણે અને પાણી જો હોય. તો પહેલાં આપણે આ પાણી ગરમ મૂકી દેવું, એમાં આપણે પાલકને થોડીક બાફશું, બ્લાન્ચ કરશું એને. તો પાલ આ ગરમ થવા દે હું, ત્યાં સુધીમાં અહીંયા આપણે લોટને શેકી લેહું. તો આમાં આપણે આ બેસન શેકી લેહું. તો આપણે આ લોટ શેકાઈ ગયો છે, એને આપણે ગેસ બંધ કરી દેહું અને કાઢી લેહું. તો પાણી આપણું આ એકદમ ઉકળી ગયું છે, તો એમાં આપણે આ પાલક નાખી દેવું બધી, અને આપણે ખાલી 2 મિનિટ એમાં રહેવા દેવું આ રીતે થોડીક વાર જ. તો આને આપણે હવે ગેસ બંધ કરી દેવું અને આને આપણે કાઢી લેવું. તો કાઢીને એને આપણે ઠંડા પાણીમાં નાખીશું. આ આપણે બરફવાળું પાણી બનાવ્યું છે એમાં. બધી આમાં નાખી દઉં આપણે. તો હવે આપણે વઘાર કરી લઉં. તો આ કઢાઈ લીધી છે, ગેસ ચાલુ કરશું, આમાં આપણે તેલ નાખશું. તો તેલ આપણે થોડુંક વધારે નાખશું, 2 ચમચા જેટલું, અને એને ગરમ થવા દેહું. તો તેલ આપણું ગરમ થઈ ગયું છે, એમાં આપણે જીરું નાખશું પહેલાં અને લસણ નાખશું. લાલ મરચાં નાખશું ને લીલા મરચાં નાખશું ને ડુંગળી, લીમડો, ડુંગળી. તો ડુંગળી થોડીક વાર પાકવા દે હું આમાં. એક મિનિટ માટે તો ડુંગળી આપણી પાકી ગઈ છે. આ રીતે થોડીક વાર ફેરવવાનું એટલે એનો ટેસ્ટ બહુ સારો આવે, એમ થોડીક પાકી જવી જોઈએ. હવે આપણે એમાં મસાલા નાખશું. તો હળદર નાખી દે હું અને ધાણા જીરું, સ્વાદ પ્રમાણે મીઠું, અને લાલ મરચું, અને મિક્સ કરી દે. મિક્સ કરીને તરત એમાં આપણે ટમેટા નાખી દઈશું. થોડીક વાર ટમેટાને પાકવા દઈશું. તો આપણે ટમેટાને થોડીક વાર બકાવી લીધા છે. હવે આપણે આમાંથી પાલક નાખશું. આને આપણે
મિક્સ કરી લઉં આમાં. અને આપણે મિક્સ કરી લઈશું આ રીતે, અને આમાંથી થોડુંક પાણી નાખીશું. આપણે આ પાલકવાળું જ પાણી નાખીશું, કેમ કે આપણે ચણાનો લોટ નાખીશું એટલે થોડુંક પાણી જરૂર પડે. આ રીતે આને આપણે થોડીક વાર પાકવા દે, તો આપણે જોઈ લઈએ. હવે આ રીતે એકદમ સરસ ઉકળી જવું જોઈએ પાણી નાખીને. હવે આની ઉપર આપણે આ લોટ છાંટી દઉં ચણાનો, બેસન. આ રીતે થોડો થોડો નાખી નાખતું જવાનું. અને આપણે મિક્સ કરી લઉં. આ રીતનું આપણે પાણી નાખવાનું, એમ લોટ નાખવાનો હોય ને એટલે. થોડીક વાર ઢાંકી દે હું ધીમો ગેસ રાખીને એકાદી મિનિટ માટે. લોટ તો આપણે શેકેલો છે પણ થોડોક આમાં થઈ જાય એમ, તો આને આપણે થોડીક વાર પકાવી લીધું. એકદમ સરસ તો જે પાલક નહીં ખાતા હોય ને આ રીતે આપણે બનાવશું તો ખાહે એમ. તો ગેસ આપણે બંધ કરી દે હું ને ઉતારી લે હું ને સર્વ કરશું. આ રીતનું થોડુંક ઢીલું રાખવાનું એમ. લસણનો મસ્ત ટેસ્ટ આવે, સરસ. તો તૈયાર છે આપણું પાલક બેસનનું શાક. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તેને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવું લાગ્યું આ પાલક બેસનનું શાક.